નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો તરફ. વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી પણ વધારે વરસાદ વરસી રહ્યો છે. વલસાડમાં સૌથી વધુ વરસાદ ઉમરગામ તાલુકામાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે કપરાડામાં 4 ઇંચ, પારડીમાં 2 ઇંચ અને ધરમપુરમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. વરસાદ આવતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો પારડી અને ધરમપુરમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. વલસાડ જિલ્લાની જો વાત કરવામાં આવે તો 24 કલાક સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, જેમાં ઉમરગામ તાલુકામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ વરસ્યો છે. તો 8 ઇંચ વરસાદને કારણે આસપાસના વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે. તો સાથે જ રોડ અને રસ્તાઓ પર પણ પાણી જોવા મળી રહ્યા છે, જેને કારણે લોકોમાં અને ખાસ કરીને વાહન ચાલકોમાં ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. તો કેટલાક નીચાણવાળા વિસ્તારો છે જેના પણ પાણી ભરાવાને કારણે લોકોને આવવા જવામાં તકલીફ પડી રહી છે. જે રીતે વરસાદે પોતાની ધમાકેદાર એન્ટ્રી કરી છે, ઉમરગામ તાલુકામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ નોંધાયો છે. તો પારડીમાં 2 ઇંચ વરસાદ, જ્યારે ધરમપુરમાં પણ 2 ઇંચ વરસાદ વરસ્યો છે. ખાસ કરીને જો વરસાદી મોસમમાં સૌથી વધારે અસર પડતી હોય તો જે વીજ પુરવઠાને પડતી હોય છે. કેટલાક એવા ગામો છે કે વરસાદ પડતાની સાથે જ વીજ પુરવઠો ખોરવાયો હતો અને કેટલાક ગામોમાં વીજળી પણ ગુલ થઈ ગઈ હતી. તો સાથે જ કહી શકાય કે પહેલા વરસાદનો આનંદ માણ્યો હતો નાના બાળકોએ, સાથે જ લોકોમાં ખુશીનું મોજું તો ફરી જ વળ્યું હતું, પરંતુ વધુ પડતા વરસાદને કારણે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરવાની સમસ્યાઓ પણ ઊભી થઈ હતી. ક્યાંક પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા. આ અંગે વધુ વિગતે વાત કરવા ચૂડાયા છે સંવાદદાતા માનવ. માનવ, જે પ્રમાણે કહી શકાય કે વલસાડમાં સૌથી વધુ ઉમરગામમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે, હાલની પરિસ્થિતિ શું છે? જી દીક્ષિતા, જે રીતે વલસાડ જિલ્લામાં મેઘાએ જમાવટ કરી છે અને સૌથી વધુ વરસાદ છે એ ઉમરગામ તાલુકામાં નોંધાયો છે. ઉમરગામમાં 8 થી 9 ઇંચ વરસાદ પડ્યો છે, તે અત્યારે પણ અવિરત વરસી રહ્યો છે. જોકે અત્યારે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, તેથી લોકોએ થોડીક રાહત અનુભવી છે. કારણ કે મોડી રાતે જે ભારે વરસાદ પડ્યો હતો તેના કારણે જે ગાંધીવાડી તેમજ પંજાબના અમુક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ હતી. જોકે અત્યારે ધીમી ધારે વરસાદ પડતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ ખાસ જણાવવાનું કે વલસાડ જિલ્લામાં વાપી, કપરાડા અને ધરમપુર એમ તમામ જે તાલુકાઓ છે તેમાં 3 થી 4 ઇંચ વરસાદ નોંધાયો છે. એટલે કે તમામ તાલુકાઓમાં સારો વરસાદ પડતા ખેડૂતોએ ભારે ઉત્સાહની લાગણી અનુભવી છે. પરંતુ અત્યારે જે હાલ ટ્રાફિકના દ્રશ્યો જે સર્જાઈ રહ્યા છે, મોટા પ્રમાણમાં વાપીમાં ટ્રાફિક સર્જાયો છે. કારણ કે ઓવરબ્રિજ ઉપર એક ટ્રક ને બગડી જતા મોટા પ્રમાણમાં 3 થી 4 કિલોમીટર લાંબી લાઈનો લાગેલી છે. તો આ તરફ અનેક વિસ્તારોમાં વીજળી પણ દૂર થવાની સમસ્યા ઉભી થઈ છે. એટલે કે જે પ્રથમ વરસાદમાં જ લોકોએ હાલાકી ભોગવાનું શરૂ થયું છે. જોકે આ બાબતે તંત્ર પણ જાગૃત થયું છે અને તંત્ર દ્વારા તમામ પગલાઓને લેવા માટે તેઓ જાગૃત થયું છે. જી માનવ, દર વખતની જેમ વરસાદ પડતો હોય છે, પ્રી મોન્સૂન પ્લાન જે રીતે તેની પોલ ખુલતી હોય છે, આ વખતે પણ આ પ્રકારની પરિસ્થિતિનું સર્જન થયું છે. તંત્ર અગાઉથી જ કેમ કોઈ સાવચેતીના પગલા નથી ભરતું? ખાસ જણાવવાનું કે જે રીતે પાલિકા દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરી માટે લાખોનો ખર્ચ થતો હોય છે, પરંતુ જે રીતે વરસાદ આવવાની શરૂઆત થતી હોય છે, ખાસ જણાવવાનું કે જે ગટરના જે ચેમ્બર હોય છે તે આ રીતે વરસાદના વાતાવરણમાં અગાઉથી ખોલી નાખવાના હોય છે. પરંતુ પાલિકાની ઢીલી નીતિના કારણે જે આ જે અમુક જગ્યાએ જે ચેમ્બરો ખોલવાના રહી જતા હોય છે એટલે પાણીનો ભરાવ થતો હોય છે અને તેના કારણે આ સમસ્યા ઊભી થતી હોય છે. તો જે ઉમરગામની વાત કરું તો જે ઉમરગામના જે જીઆઈસી વિસ્તાર છે તેમાં જે ગટરની ચોકઅપ થવાની વાત જાણવા મળેલી છે. એટલે કે ગટર ચોકઅપ થઈ જતા જે પાણી છે તે આજુબાજુના રોડ પર પસરી રહ્યું છે અને તેના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. એટલે કે જીઆઈડીસીમાં જે મોટા પ્રમાણમાં જે પ્લાસ્ટિક વેસ્ટ હોય છે એ આ ગટરમાં ખલવાતો હશે અને તેને સારી રીતે સાફ ન કરતા જીઆઈડીસીની આ પોલ ખુલી છે અને તેના કારણે બિલકુલ માનવ, સમગ્ર વિગત બદલ આભાર. તો વધુ પડતા વરસાદને કારણે વરસાદના ઉમરગામમાં જે રીતે પરિસ્થિતિનું સર્જન થયું છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા છે.